નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું પૃથ્વી. કોઈપણ રોગના ઉપાય માટે તેના વિશે પૂરી જાણકારી એટલી જ જરૂરી છે. ત્યારે આજે શરીરમાં કિડનીની થતી તકલીફો વિશે વાત કરીશું. આ વિશે જાણીતી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરની સલાહ પણ લઈશું. તો શરૂઆત કરીએ અમારી વિશેષ રજૂઆતની. આજની ફાસ્ટ અને બિઝી લાઈફમાં સૌ કોઈ વ્યસ્ત છે, પરંતુ સ્વસ્થ જીવનનું સપનું સાકાર કરવું હોય તો અત્યારથી જ શરીરની કાળજી અંગે જાગૃત થવું જરૂરી છે. આજે વર્લ્ડ કિડની ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે શરીરમાં કિડની જેવા અંગનો શું રોલ રહ્યો છે, કેવી તકલીફો થઈ શકે છે અને તેના શું ઉપાય કરી શકાય, આજ વિષય પર જોઈએ આ ખાસ રિપોર્ટ. માનવ શરીરમાં રહેલા દરેક અંગની ખાસ કામગીરી રહેલી છે, એવું જ એક મહત્વનું અંગ કહી શકાય કિડની. આપણા શરીરમાં ભગવાને બે કિડની આપેલી છે, જે શરીરને સાફ રાખવાનું કામ કરે છે. જો આ કાર્ય યોગ્ય રીતે ના થાય તો શરીરના બીજા અંગો પર પણ તેની અસર થઈ શકે છે. કિડની શા માટે આટલી મહત્વની છે તેના પર નજર કરીએ તો શરીરમાં લોહીનો રહેલો કચરો અને વધારાનું પ્રવાહી કિડની દૂર કરે છે. શરીરમાં લોહીનું પ્રમાણ અને પ્રેશર કાબુમાં રાખે છે. શરીરમાં સોડિયમ, ક્લોરાઇડ, પોટેશિયમ, ફોસ્ફેટ જેવા તત્વોનું પ્રમાણ જાળવી રાખે છે. શરીરના મેટાબોલિઝમમાં સુધારો કરે છે. શરીરમાં પાણીનું પ્રમાણ કાબુમાં રાખે છે. આપણા શરીરને યોગ્ય કાળજી ના રાખીએ તો તેની અસર આંતરિક અંગો પર થાય છે. જેમ કે રોજ યોગ્ય પ્રમાણમાં પાણી ન પીએ, સમયાંતરે કિડનીનું ચેકઅપ ન કરાવીએ, યોગ્ય ખોરાક ના લઈએ કે પછી વ્યસન ના બંધાણી હોઈએ તો તેની અસર એક દિવસ ચોક્કસ થી તમારી કિડની પર થશે. કિડની જ્યારે બીમાર હોય તો કેવા લક્ષણો જોવા મળે છે તેના પર કરીએ એક નજર. લોહી ગંઠાઈ જવાને કારણે અથવા તો ચેપ લાગવાથી, વારંવાર યુરિનની તકલીફ પેદા થવાથી, યુરિનનો રંગ બદલાવવો, યુરિનમાં લોહીનું ભળવું, કિડની ફેલ થવાને કારણે હાથ પગમાં સોજો આવવો કે પછી થાક લાગવો, શ્વાસ ચઢવો, ચક્કર આવવા કે પછી ઉબકા ઉલટી થવી. અમદાવાદમાં આવેલી દેવસ્ય કિડની હોસ્પિટલ કે જ્યાં આધુનિક ટ્રીટમેન્ટની સાથે નિષ્ણાત ડોક્ટર્સની સલાહ અહીં આવતા દર્દીઓ માટે ફાયદાકારક બની રહે છે. કિડનીને લગતી તકલીફો અને તેના ઉપાય માટે દેવસ્ય હોસ્પિટલ એક જાણીતું નામ છે. આ હોસ્પિટલની સુવિધાઓ પર નજર કરીએ તો યુરિનરી સ્ટોન મેનેજમેન્ટ, યુરો ઓકોલોજી, લેપ્રોસ્કોપી, પીડિયાટ્રિક યુરોલોજી, નેફ્રોલોજી, લેસર ટેકનોલોજી જેવી ટ્રીટમેન્ટ અપાય છે. કિડનીના દર્દીઓ માટે દેવસ્ય હોસ્પિટલની સારવાર ખૂબ જ ફાયદાકારક બની રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો કિડનીને લગતી તમામ પ્રકારની જાણકારી મેળવીએ અમદાવાદની જાણીતી દેવસ્ય સુપર સ્પેશિયાલિટી કિડની હોસ્પિટલના ચેરમેન અને યુરોલોજીસ્ટ ડોક્ટર દિનેશ પટેલ પાસેથી. ડોક્ટર દિનેશ પટેલ, આપનું સ્વાગત કરું છું અમારી વિશેષ રજૂઆતમાં. નમસ્કાર દર્શક મિત્રો, આજે વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ થઈ રહ્યો છે, પરંતુ સૌથી પહેલા જાણવા માંગીશું તમારી પાસેથી કે વર્લ્ડ કિડની ડે ની શરૂઆત કેવી રીતે થઈ. વર્લ્ડ કિડની ડે ની જે શરૂઆત છે, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન દ્વારા શરૂઆત થઈ વર્ષ 2006 માં. ત્યારબાદ દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે આ વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ઓકે, અને આ જે વર્લ્ડ કિડની ડે જે છે એનો આશય લોકોની અંદર કિડની રોગ માટેની જાગૃતતા લાવવા માટેનો છે. લોકોમાં હાર્ટ મિશેની હાર્ટના ડિસીઝ એટલે હૃદય રોગની માટેની જાગૃતતા રહેલી છે, પરંતુ કિડનીના રોગો માટેની જાગૃતતા જોઈએ તેટલા પ્રમાણમાં નથી. અને એના ભાગરૂપે 2006 માં આ રીતે જાગૃતતા લાવવાના હેતુથી વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ કરવાની શરૂઆત થઈ. ઓકે જી, ડોક્ટર જાણવા માંગીશું, દેવસ્ય હોસ્પિટલ આ પ્રકારે જ્યારે વર્લ્ડ કિડની ડે આજે ઉજવાઈ રહ્યો છે, દેવસ્ય હોસ્પિટલ આ દિવસને કેવી રીતના ખાસ બનાવે છે? દેવસ્ય કિડની હોસ્પિટલ છેલ્લા 4 વર્ષથી દર વર્ષે
वर्ल्ड किडनी डे सेलिब्रेट करे छे अने आ वर्ल्ड किडनी ना सेलिब्रेशन मा मोटी संख्या मा लोको अमदावाद सिटी उपरांत आजुबाजू ना जे गाम ना लोको इवन आजुबाजू ना जे सिटी जेवा के मेहसाणा छे आनंद छे बरोडा ना जे लोको पण आ रेली मा जोडाय छे। लास्ट ईयर जयरे अमे आ वर्ल्ड किडनी डे सेलिब्रेट करे त्यारे जाणीती जे सेलिब्रिटी जे तारक मेहता ना ऊंधा चश्मा ना जे बे जाणीता पात्रो दया अने जेठालाल ने आमंत्रित करा था अने एमा सारी एवी संख्या में लोग जोड़ाया था जी। नॉर्मली वर्ल्ड किडनी डे ना जे सेलिब्रेशन में जे जेम मैं हमणा कह्युं तेम किडनी ना रोगों की जागृति लावा माटेनो छे हार्ट हृदय हार्ट ना रोगों माटेनी जागृति रहेली छे परंतु किडनी ना रोगों की जागृति रहेली नथी। नॉर्मली लोग हार्ट ना जे बीमारी थी એ લોકો ડરતા હોય છે પરંતુ કિડનીનો જ્યારે રોગ થતો હોય છે ત્યારે એ લોકો એટલું ગંભીરતાથી લેતા હોતા નથી જી। પરંતુ આપણે તેની જ વિશે અત્યારે જાણકારી આપી રહ્યા છીએ। અત્યારે આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, ફર્સ્ટ કોલર વિષ્ણુભાઈ પટેલ। વિષ્ણુભાઈ આપનો સવાલ કહેશો। મારી વાઈફને કિડનીનો પ્રોટીન જાય છે જી, એના માટે શું સારવાર કરવી જોઈએ? અચ્છા, આપની વાઈફની ઉંમર કેટલી છે? મિડિલ 10 ગોળી ચાલુ છે બીપી માટેની, બરાબર। મુકેશભાઈ ચૌધરી ડોક્ટર સાહેબ છે, એમની દવા ચાલુ છે, બરાબર। અચ્છા, હવે આપની વાઇફની ઉંમર કેટલી છે? 40 વર્ષ છે। અને સોનોગ્રાફીનો રિપોર્ટ શું કહે છે? બીજું બધું તો મિલે જ આવે છે, ખાલી યુરિનમાં પ્રોટીન જાય છે ખાલી, બરાબર। એટલે યુરિનની અંદર જે પ્રોટીન જાય છે એના કારણે શરીર પર ધીરે ધીરે સોજા વધતા હોય છે। આપની વાઇફને સોજા આવે છે ખરા? શરીર પર સોજા આવે છે એમને? લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે, સંપર્ક કપાઈ ગયો છે। હવે એમના કેસની વિષ્ણુભાઈની વાઈફની જે તકલીફની વાત કરી કે પેશાબની અંદર પ્રોટીન જાય છે જેને નોર્મલી એ આલ્બ્યુમિનુરિયા અથવા તો બાળકોમાં જો આ તકલીફ થાય તો એને નેફ્રોટિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે। એના માટે ખાસ તો કિડનીના ફિઝિશિયન જેને નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે તો નેફ્રોલોજિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। નોર્મલી મોટાભાગના લોકો નજીકના ફેમિલી ડોક્ટર કે ફિઝિશિયનની એ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, પરંતુ આવા જયારે આપણને ખ્યાલ આવે કે કિડનીના રોગના કારણે કિડની એના કારણે પેશાબની અંદર જયારે પ્રોટીન જાય છે ત્યારે ખાસ કરીને કિડનીના સુપર સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયન જેને નેફ્રોલોજિસ્ટ કે એને બતાવવું ખૂબ જ જરૂરી છે। એટલે વિષ્ણુભાઈના કેસમાં નેફ્રોલોજીની સલાહ મુજબ આ ટ્રીટમેન્ટ લાંબા ટાઈમ સુધી કરવી જરૂરી છે। ઓકે, અન્ય એક કોલર જોડાઈ રહ્યા છે આપણી સાથે, ભરત પંડ્યા। ભરતભાઈ, શું છે આપનો સવાલ? હેલો, મારો પ્રોબ્લેમ શું છે કે લોઅર વેસિકલ યુરેટર જંકશનમાં, હા જી, લોઅર વેસિકલ યુરેટર જંકશનમાં ચાકડું થઈ ગયો છે બાદ લેબર સાથે જે જોડાય છે જી, અને એના નીચે હાઇડ્રો યુરેટર બને છે, યુરેટરમાં હાઇડ્રો યુરેટર બને છે, એનો મતલબ કે પાણી કરાય છે। હા ભરતભાઈ, આપે કોઈ રિપોર્ટ કરાવ્યો છે? સોનોગ્રાફી કે સિટી સ્કેન કરાવેલા છે? હા જી, એના માટે આપણે ઓપરેટ બી કરાવેલી છે અને રેડિયો એક્ટિવ પેનલ સ્કેન આવે છે ને આપણે એ પણ કરાવેલી છે બીવાર। તો એ રિપોર્ટમાં એનો રિપોર્ટ શું બતાવે છે? રિપોર્ટ એવું બતાવે છે કે ડાયલેટ થાય છે યુરેટર, કિડની ડાયલેટ થાય છે પણ કે સ્લોલી ડાયલેટ થાય છે, બરાબર। અને તો પછી એના માટે ભવિષ્યમાં કોઈ ટ્રીટમેન્ટ કેવી લેવી જોઈએ? અત્યારે તમને કોઈ લક્ષણો છે કે દુખાવો થતો હોય કે ઠંડી અને તાવ આવતો હોય? અત્યારે લક્ષણો નથી એટલે તમને એવું લાગે કે કંઈ સાયલન્ટ તો નથી ને એમ, બરાબર। હવે આપના કેસની અંદર જો શરૂઆતનો ધારો કે વસાગી ઓટિક જંકશન આગળ જો બ્લોક હોય અને મૂત્રવાહિનીનો સોજો અને કિડનીનો સોજો ધીરે ધીરે જો વધતો જતો હોય અને ધીરે ધીરે જો ઇન્ફેક્શન થતું હોય, જે યુરિનના રિપોર્ટ અને સોનોગ્રાફીથી આપણને ખ્યાલ આવે છે, જો ઇન્ફેક્શન ધીરે ધીરે વધતું જતું હોય તો ટાઈમસર યુરોલોજીસ્ટ એટલે કે કિડની સર્જન દ્વારા ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે। અને આપ જો એ જો આ રેગ્યુલરલી રીતે નિયમિત રીતે જો ચેકઅપ નહીં કરાવ તો ઘણી વાર એવું બને કે 6 મહિના કે 12 મહિના પછી કિડનીનું કાર્ય ખૂબ જ ઓછું થઈ જાય અને કિડની કાઢવાનો વારો આવે। એટલે અત્યારે શરૂઆતમાં જો આપ ટ્રીટમેન્ટ સમયસર જો યુરોલોજીસ્ટ પાસે આપ કરાવશો તો જરૂરથી આ એનું આપણને રિઝલ્ટ મળી શકે છે। શરૂઆતમાં કદાચ એવું પણ બને કે મેડિસિન કે અથવા દવાથી આનું રિઝલ્ટ મળે, જો ડીલે થાય તો ઘણીવાર ઓપરેશન પણ કરવું પડતું હોય છે, તો આપના કેસની અંદર યુરોલોજીસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે જી। અને એક કોલર જોડાઈ રહ્યા છે, નીતા શાહ। નીતાબેન, આપનો સવાલ કહેશો? મને એવું છે કે મેં કોથળી કઢાવી છે જી, પછી મને ઠીક છે ઉધરસ આવે ને તો એકદમ યુરિન થઈ જાય છે, જો બહુ જ ઉધરસ થઈ હોય તો સાંતો યુરિન થઈ જાય, અને સામાન્ય ઠીક આવે કે ઉધરસ આવે
નીતાબેન, આપના કેસની અંદર જે આપ જે કહો છો પ્રમાણે ઉધરસ ખાવાથી પેશાબનું લીકેજ થાય છે, તો એ જે મેડિકલ જે અમારી ભાષામાં એને સ્ટ્રેસ ઇનકન્ટિનન્સ કહેવામાં આવે છે પેશાબનું, અને એવા કેસની અંદર એમાં વાઢકપ વગર એનું ઓપરેશનથી એનું રિઝલ્ટ 100% મળતું હોય છે. એટલે આપના કેસની અંદર ઇન્ટરનેશનલ કંપની જે નોર્મલી અમે જે ટેપ વાપરીએ છીએ જેને ટીવીટી કહેવામાં આવે છે, એ ટીવીટીની ટેપ વાપરીને એનું નીચેથી જે પેશાબની જગ્યાએથી ઓપરેશન કરવામાં આવે છે, એનું રિઝલ્ટ ખૂબ જ સારું છે. હોસ્પિટલની અંદર માત્ર એક જ દિવસ રોકાવું પડે છે. મોટાભાગના દર્દીઓ લગભગ 99% રિઝલ્ટ આ ઓપરેશન કર્યા પછી રિઝલ્ટ મળતું હોય છે. એટલે આપના કેસની અંદર રાહ ન જોતા આ જયારે પ્રોબ્લેમની શરૂઆત છે ત્યારે જો ઓપરેશન કરાવી લેશો તો એનું રિઝલ્ટ ખૂબ જ સારું મળશે. જી, નેક્સ્ટ કોલર જોડાઈ રહ્યા છે સતીશ પટેલ. સતીશભાઈ, શું છે આપનો સવાલ? મારી મિસેસ જે હતી એને આજથી 6-7 વર્ષ પહેલા કિડનીની અંદર પથરી હતી, અને એને બેસીને આ સગર બહુ ખરાબ હાલત હતી. એ વખતે બ્લડ રિપોર્ટ કરાયો તો કિડનીમાં ઇન્ફેક્શન બતાવ્યું, અને જે પથરી હતી એ 16 mm ની હતી અને 21 mm ની હતી. એ પછી પથરીના ટુકડા ટુકડાથી સાહેબ નીકળ્યા છે. તો આવું બની શકે? અત્યારે હાલ એને અમે હમણાં ચેક કરાવ્યું તો છે પથરીઓ, પણ નાની નાની છે. સતીશભાઈ, આપના કેસની અંદર જો નોર્મલી સોફ્ટ પથરી એટલે કે નરમ પથરી હોય તો આ એક શક્યતા રહેલી છે. મોટાભાગના દર્દીઓમાં જ્યારે પથરીની સાઇઝ મોટી હોય ત્યારે તૂટીને પથરી નીકળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી હોય છે. આપના કેસની અંદર જે છેલ્લે સોનોગ્રાફી કરેલા એમાં તમારા કહેવા પ્રમાણે પથરી નાની નાની છે, પરંતુ એ પથરીની સાઇઝ કેટલી છે એ ખૂબ જ જાણવું ખૂબ જ જરૂરી છે. તો સોનોગ્રાફીના રિપોર્ટમાં સાઇઝ કેટલી છે? લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આપણે તમને સલાહ આપી શકીએ. અચ્છા, એમાં એમને રેગ્યુલરલી દર 3 મહિને સોનોગ્રાફી કરીને એનું કિડનીની સોનોગ્રાફી કરાવી ખૂબ જ જરૂરી છે, અને જો એના કારણે સતત ઇન્ફેક્શન થતું હોય તો એ બધી જ પથરી અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી જે અવેલેબલ છે જેને હોલમિયમ લેસર ટેકનોલોજી કહેવામાં આવે છે, એ ટેકનોલોજીથી રિઝલ્ટ મળી શકે એમ છે. જી, અન્ય કોલર જોડાઈ રહ્યા છે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, શું છે આપનો સવાલ? ફરીથી આપનો સવાલ કહેશો મહેન્દ્રભાઈ? હેલો. હા જી, હા નમસ્કાર. નમસ્કાર, આપનો સવાલ કહેશો? હા, સવાલ એવું છે, મારા હાર્ટનું એન્જિયોપ્લાસ્ટી કરાવ્યું છે 2 વખત ને, અને મારું પેટ મારું હાર્ટનું ઓપરેશન કરાવ્યું છે મેડમ, અને મારા ઘરે વારંવાર પેટની તકલીફ રહે છે, તો એના માટે કિડનીને કોઈ. અચ્છા, મહેન્દ્રભાઈની આ કેસમાં એમને હાર્ટનું ઓપરેશન કરાવેલું છે, અને કિડનીનું જે નોર્મલ એક તકલીફ છે કે એના માટે એમને એક તો ખાસ તો નજીકના જે યુરોલોજીસ્ટ જે એમના ત્યાં જ્યાં રહેતા હોય ત્યાં યુરોલોજીસ્ટ અથવા તો નેફ્રોલોજીસ્ટને બતાવવું ખૂબ જ જરૂરી છે, અને એમની સલાહ મુજબ સોનોગ્રાફી સૌપ્રથમ તો લોહીના રિપોર્ટ કિડનીના જેવા કે સીરમ ક્રિએટિન રિપોર્ટ જેનાથી આપણને ખ્યાલ આવે કે કિડની બરાબર કામ કરે છે કે કેમ. બીજું ઇન્ફેક્શન હોય તો એ નોર્મલ કાઉન્ટ જે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ લોહીનો અને યુરિનની અંદર ઇન્ફેક્શન હોય તો યુરિનનો રિપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. સોનોગ્રાફીનો રિપોર્ટ અને બ્લડના રિપોર્ટને આધારે બીજા રિપોર્ટ કરાવે કે કેમ એ આપણને ખ્યાલ આવતો હોય છે. તો એમને યુરોલોજીસ્ટની સલાહની મુજબ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવા ખૂબ જ જરૂરી છે. જી, ડોક્ટર આવિશીની ચર્ચા આગળ પણ આપણે યથાવત રાખીશું. અમારી વિશેષ રજૂઆતમાં આગળ વધીએ પહેલા આપણે એક બ્રેક લઈએ. આપ પણ આપને લગતા સવાલ કિડની વિશે કોઈ પણ સવાલ હોય તો તમે ચોક્કસ નિષ્ણાત ડોક્ટરને પૂછી શકો છો. હાલ રોકાઈએ એક બ્રેક માટે. દેના બેંકની સાથે હવે મોબાઇલ બેંકિંગ, ઓનલાઈન બેંકિંગ અને અન્ય ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી તમારી જિંદગીની દરેક ક્ષણ ભરોસા વડે જોડાયેલી રહે. દેના બેંક. નેક્સ્ટ, ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ઇલેક્ટ્રોનિક રિટેલ ચેઇન બ્રિંગ્સ ટુ યુ વર્લ્ડ કપ 2015 કાર્નિવલ બાય હ્યુન્ડાઈ 32 ઇંચીસ LED ટીવી એન્ડ કેનસ્ટાર માઇક્રોવેવ એટ ₹26,980 એન્ડ સેવ ₹6,000. Available with finance options and 1+2 years warranty. Rush to Next.
ગુજરાતમાં પ્રથમવાર યુરોલોજી તેમજ નેફ્રોલોજી સંયુક્ત સારવાર માટે અદ્યતન સંસ્થા યુરો કેર હોસ્પિટલ, જુના પાદરા રોડ, વડોદરા. વેલકમ બેક. આજે વર્લ્ડ કિડની ડે છે અને આજ વિષય ઉપર કિડનીને લઈને તમામ પ્રકારની જાણકારી આપણે મેળવી રહ્યા છીએ. જાણીતી દિવસે સુપર સ્પેશિયાલિટી કિડની હોસ્પિટલના ચેરમેન અને યુરોલોજીસ્ટ ડોક્ટર દિનેશ ઠક્કર પાસેથી. અત્યારે આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે ખંભાતથી, જેમનું નામ છે આશા ઠક્કર. આશાબેન, આપનો સવાલ કહેશો. મારે છે ને યુરિન ચેક એન્ડ સુધી આવે છે પણ બહાર નીકળવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે, બહુ જ પેઇન થાય, પણ યુરિન બહાર પાસ થતું જ નથી. કલાકે માન થાય છે, બી દૂધ થોડા કે જવનું પાણી થી માંડ માં. જી હસાબેન, આપની ઉંમર કેટલી છે? ઉંમર 34 વર્ષ. 34 વર્ષ. રિપોર્ટ બધા કરાયા પણ યુરોક્રોસની રિપોર્ટ નોર્મલ આવે છે, સોનોગ્રાફી રિપોર્ટ બધા જ. અચ્છા, આપને દૂરબીન થી એટલે કે એન્ડોસ્કોપી કરાવેલી છે? ના, એન્ડોસ્કોપી નહીં કરાવી, યુરોક્રોસની. પણ તારે બધી યુરોડાયનેમિક તમે જરૂર પડે તો કરાવી શું. પણ પછી હું અમદાવાદ થી શિફ્ટ થઈ ગઈ, મેં ધીરજનગર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી હતી પણ મને ફેર નથી, 3 મહિનાથી પ્રોબ્લેમ છે. અચ્છા, તમે ટ્રીટમેન્ટ કોઈ યુરોલોજીસ્ટ પાસે કરાવી છે? હા, યુરોલોજીસ્ટ પાસે કરાવ્યું છે. અહીંયા ધીરજ મહેતામાં આવતા હતા ગેજાંશુ શાહ. રાઈટ રાઈટ. તો આપના કેસની અંદર તમારે યુરોલોજીસ્ટની સલાહ મુજબ સૌ પ્રથમ તો એન્ડોસ્કોપી અને યુરોડાયનેમિક સ્ટડી ખૂબ જ મહત્વની છે. પેશાબ ન થવાના કારણોમાં એકવાર તો પેશાબની નળી સાંકડી હોય તો પણ પેશાબ થતો નથી, ઘણીવાર પેશાબની નળી નોર્મલ હોય પરંતુ પેશાબની કોથળીનો જે મસલ છે એ પાવર જતો રહ્યો હોય, જેને પેરાલિસિસ કહેવાય છે, એ જો ન્યુરોજેનિક બર્ડનનો પ્રોબ્લેમ હોય તો પણ પેશાબ થતો નથી. તો એક્ઝેક્ટ ખરેખર કારણ શું છે એ કારણ જાણવું ખૂબ જ જરૂરી છે. જો શરૂઆતનો પ્રોબ્લેમ હશે તો જરૂરથી આપણને એ રિઝલ્ટ મળશે, એટલે એનું ડિલે ન કરતા. ઘણીવાર ડિલે કરવાથી કિડની પર એની આડસર થતી હોય છે, કિડનીનો રિપોર્ટ વધતો હોય છે અને ડાયાલિસિસ શરૂ થઈ જતું હોય છે. એટલે આપના કેસની અંદર તમે જે રિપોર્ટ જે હમણાં યુરોડાયનેમિકની વાત કરીએ કરાવો ખૂબ જ જરૂરી છે અને ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ તમારે ટ્રીટમેન્ટ કરવાથી તમને લાભ થશે. જી, નેક્સ્ટ કોલર જોડાઈ રહ્યા છે એમઆઈ ભગવાન. જી, આપનો સવાલ કહેશો. હેલો. જી, આપનો સવાલ કહેશો. લાગે છે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. આપણે ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર, હું જાણવા માંગીશ કે અત્યારની જે સિચ્યુએશન છે, કિડનીના રોગોનું પ્રમાણ જે પ્રમાણે વધી રહ્યું છે તો અત્યારે કેવા સિચ્યુએશન આપને લાગી રહી છે, આ પ્રકારના રોગોનું પ્રમાણ શા માટે વધી રહ્યું છે? વર્લ્ડ લેવલે કિડનીના રોગોથી પીડાતા લોકોની જે ઇન્સિડન્સની જો વાત કરું તો 600 મિલિયન લોકો કિડનીના રોગોથી પીડાય છે, એટલે કે 60 કરોડ લોકો વર્લ્ડમાં કિડનીના રોગોથી એ પીડાતા હોય છે. ઇન્ડિયાની જો વાત કરું તો ઇન્ડિયામાં પણ ડાયાબિટીસના દર્દીઓ વધારે છે, હાઇપરટેન્શનના દર્દીઓ વધારે છે, એટલે કિડનીના રોગોનું પ્રમાણ ઇન્ડિયામાં પણ વધારે છે. પર્ટિક્યુલરલી ડાયાબિટીસના કારણે જે કિડની બગડે છે એની વાત કરું તો ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં જે મૃત્યુનું જે પ્રમાણ થાય જેમાં ડાયાબિટીસનો નંબર 5મો નંબર આવે છે અને દર 8 વ્યક્તિએ 1 વ્યક્તિને ડાયાબિટીસ જોવા મળે છે. અને વર્લ્ડમાં વાત કરું બ્લડ પ્રેશરની વાત કરું તો દર 4 વ્યક્તિ 1 વ્યક્તિને બ્લડ પ્રેશર ઊંચું જોવા લાગે મળે છે. ઇન્ડિયામાં ડાયાબિટીસથી પીડાતા લોકોની સંખ્યા જે 60 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે, એટલે કે 6 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને એમાં ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ડાયાબિટીસમાં ઇન્ડિયાનો નંબર ચીન પછી બીજા ક્રમે આવે છે. એટલે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જો કંટ્રોલમાં ન રાખવામાં આવે તો દર્દીને ધીરે ધીરે કિડનીમાં નુકસાન થતું હોય છે, કિડની ફેલિયરમાં જતી હોય છે. એકદમ સાચી વાત કહી તમે. અત્યારે એક કોલર જોડાઈ રહ્યા છે સુરેન્દ્રનગરથી, ભૂમિબેન. જી, આપનો સવાલ કહેશો. હેલો. જી ભૂમિબેન, આપનો સવાલ કહેશો. જી, મારા મમ્મીને છે ને એક કિડની છે લાસ્ટ 20 યર્સથી. હેલો. જી હેલો. જી ભૂમિ, આપનો સવાલ કહેશો. મારા મમ્મીને એક કિડની છે લાસ્ટ 20 યર્સથી. હા જી. અને એમને છે ને લાસ્ટ 3 યર્સથી ક્ષાર અને પથરી થવાનો પ્રોબ્લેમ થાય છે, તો શું કેર કરવી જોઈએ? અત્યારે કોઈ રિપોર્ટ તમે કરાવ્યા છે, સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવ્યો છે?
તેમનો સંપર્ક કપાઈ ગયો છે. હવે ભૂમિના કેસમાં, એની મમ્મીના કેસમાં એમને જો ક્ષાર પથરીનો જે પ્રોબ્લેમ થતો હોય તો એમને સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે. જો સોનોગ્રાફીના રિપોર્ટની અંદર માત્ર પથરીના ક્ષાર હોય અથવા તો પથરીમાં એની જે સાઇઝનું પ્રમાણ 5 મિલીમીટર કરતાં ઓછું હોય તો એમાં વધારે પાણી એમને પીવું જોઈએ. અને મોટે ભાગે વધારે પાણી પીવાથી મોટાભાગના વ્યક્તિઓમાં એ પથરી નીકળી જતી હોય છે. જો પથરીનું પ્રમાણ 5 મિલીમીટર કરતાં વધારે હોય તો એવા સંજોગોમાં યુરોલોજીસ્ટની સલાહ મુજબ એને રેગ્યુલરલી એનું મેડિસિનથી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. અને જો મેડિસિનથી જો ઘણીવાર પથરી ન નીકળે તો ઘણીવાર દૂરબીનથી એટલે કે એન્ડોસ્કોપિક ટેકનોલોજીથી પથરી કઢાવવી પડતી હોય છે. સિંગલ કિડની હોવાને કારણે આ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. અને સિંગલ કિડનીમાં જ્યારે કોઈ પણ તકલીફ જેવી કે પથરી થતી હોય ત્યારે દર્દીએ દર 3 મહિને અથવા 6 મહિને યુરોલોજીસ્ટ એટલે કે કિડનીના સર્જનને નિયમિતપણે બતાવવું જોઈએ. જી ડોક્ટર, આવશ્યની ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. કિડની વિશે તમને પણ જો કોઈ મૂંઝવણ સતાવતી હોય તો ચોક્કસથી અમને સવાલ કરી શકો છો. વિશેષ રજૂઆતમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે. cc engine, best in class mileage, the new CB Unicorn 160. કિડનીમાં થતા રોગો અને તેની ટ્રીટમેન્ટ વિશે આપણે જાણકારી મેળવી રહ્યા છીએ જાણીતી દિવસ સુપર સ્પેશિયાલિટી કિડની હોસ્પિટલના ડોક્ટર દિનેશ પટેલ પાસેથી. અત્યારે આપણી સાથે કોલર જોડાઈ રહ્યા છે મહેસાણાથી વનરાજભાઈ. જી શું છે આપનો સવાલ? હા બેન, મારે શરીરની અંદર જમણી સાઈડે બહુ દુખાવો થતો હતો. જી, એના પછી બારેગા હોસ્પિટલ બારેગા યુરોલોજીસ્ટને બતાવીને ત્યાં 11મા મહિના એમને સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફી કરાયા પછી 3 mm ની કિડની ની જમણી સાઈડ અંદર પથરી ગઈ. જી હલો વનરાજભાઈ, આપના કેસમાં કિડની ની અંદર પથરી ની સાઈઝ 3 મિલીમીટર છે. એટલે 3 મિલીમીટર એટલે ક્ષાર જ કહેવાય કિડનીના, એને પથરી ન કહેવાય. 3 મિલીમીટર ના જે ક્ષાર માટે આ પાણી ખૂબ જ પ્રમાણમાં પીવો. પાણી પીવાથી મોટે ભાગે આ ક્ષાર નીકળી જતા હોય છે. ધારો કે જો પથરીના ક્ષાર ચોંટેલા હોય કિડની અંદર તો ક્રમે ક્રમે બીજા ક્ષાર ચોંટીને પથરી મોટી થઈ છે, પથરી બની શકતી હોય છે. તો આપના કેસની અંદર રેગ્યુલરલી તમારે દર 3 મહિને કે 6 મહિને સોનોગ્રાફી કરીને જોવું જરૂરી છે કે આ ક્ષાર નીકળી ગયા કે કેમ. અને ખાસ કરીને યુરોલોજીસ્ટ પર્ટિક્યુલરલી જે કિડનીના જે ડોક્ટર છે એને ખાસ એની સલાહ મુજબ જ આપની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. ડોક્ટર, જાણવા માંગીશ, એવા ઘણા બધા કેસીસ હોય છે જેમાં વ્યક્તિના શરીરમાં ફક્ત એક કિડની હોય છે. તો એક કિડની વાળું શરીર હોય તો નોર્મલ લાઈફ જીવવામાં એમને કોઈ ખાસ તકલીફ પડતી હોય છે કે ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે?
ખાસ તમને કહું તો અમારી ઓપીડીની અંદર ઘણીવાર જે દર્દીઓ આવતા હોય છે, અમુક દર્દીઓની ઉંમર 80 વર્ષની હોય છે, જ્યારે એને કોઈ તકલીફ થાય છે ત્યારે અમારી હોસ્પિટલ પર આવે છે, જ્યારે અમે સોનોગ્રાફી કરીને જોઈએ ત્યારે એને એક જ કિડની હોય આખી જિંદગી, અને કઈ જ તકલીફ ના થઈ હોય, ખાલી જસ્ટ એને કઈ પેશાબની કોઈ અટકાવ કે બળતરા થઈ હોય, સોનોગ્રાફી કરાવીએ એમાં ખ્યાલ આવે કે એક જ કિડની છે. એટલે એક કિડની હોવા છતાં પણ સારી રીતે જિંદગી આપણે જીવી શકાય છે, અને એક કિડનીની જે ક્ષમતા છે, નોર્મલી જે એક કિડની પછી બીજી એક કિડની જે હોય છે એનો અડધો ભાગ બી કાઢી નાખ્યા પછી પણ કિડની વ્યવસ્થિત કામ કરતી હોય છે, એટલે એની અંદર એક કિડની હોવાથી ચિંતા કરવાની બિલકુલ જરૂર હોતી નથી. જી ડોક્ટર, તો તમે ચર્ચામાં જોડાયા અને કિડની અને તેને થતા રોગો વિશે જે જાણકારી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.